કે હૃદયમાં ભક્તિનો વાસ કરો, હૃદયમાં ભગવાનની પ્રીતિ વસાવો, હૃદયમાં ભગવાનનું ચિંતન કરો. કેમ કે હૃદયસ્વ અહીંયા બેઠો છે ત્યારે અહીંયા ભજન બી કહે છે, આવો એક નાનો ભજન કરતા જઈએ, જેથી કરીને તમારું મન એક લાગી રહે, જેથી કરીને ઊંઘ ન આવે. આવો આ ભજન કહો કે સત્સંગ કહો, આપણાને ઈશ્વર તરફ વાળે છે. મેરે મન મેરા 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 રામ રામ મે સમાયા મેરા જાણે મે સાસો મે પસા
વિચાર કરો, જેને બનાવ્યા એ જ પાછો અહીંયા બેસી ગયો. આ કડિયા એ બનાવેલા મંદિરો એમાં એ કડિયો મળ્યો નહી, એ તમાકુ ખાતા ખાતા બનાવેલા છે. એ કડિયો આજે હયો નીકળ્યો ગયેલો હે. એ પૂજારીએ પ્રાણ પ્રતિષ્ઠા કરેલી, એ પૂજારીઓ જય શ્રી કૃષ્ણ થઈ ગયેલો હોય, પણ જેને મંદિર બનાવેલું છે ને સાહેબ, તમને મને એ તો આજે બી હૈયાત છે, હરી હૈયાત છે. ને ભગવાને કહ્યું બી, બીજમાં સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સના સનાતન કાળથી, બીજમાં સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સનાતનમ બુદ્ધિ બુદ્ધિ મતા અસ્મિ તેજસ્વિનામહમ. ભગવાન કે અહમ ના કારણે મેં જેને બનાવ્યો અહીંયા બેઠો છું, છતાં બી એને એવી નજર નથી, એટલે મને જોઈ નથી શકતા. ભગવાને સૃષ્ટિ બનાવી, પરમાત્માએ સૃષ્ટિ બનાવી, ભગવાને પશુ પંખી બધું જ બનાવ્યું, પછી ભગવાને માણસને બનાવ્યો, માણસને બનાવ્યો, મનુષ્યને બનાવ્યો, ને ભગવાને દેવતાઓને બોલાવ્યા. અહીંયા આમ છો, દેવતાને પૂછ્યું કે તમે મને યુક્તિ બતાવો ને, મેં માણસ તો બનાવ્યો ને મેં જો અહીંયા બનાવ્યો ને અહીંયા રહેવાતા ભિખારીઓ મારવા આવ્યા જ કહે. પ્રભુ તાવ આવ્યો, ભગવાન સ્લેપો ધોરો રહી ગયો. પ્રભુ મારો આટલું કરે, આ મને કંટાળી લાગશે, બનાવ્યા તો ખરા છે પણ
આજે બી જોવો ને ભટક મુવા ભેદ વિના પાવે કોણ ઉપાય ખોજત ખોજત. આ કોઈ ચાલતા જાય, શેરડી જાય, મથુરા જાય, આ તે ત્યાં જાય, એ લોકોને પૂછજો જાય બરાબર, જવું જોઈએ પણ માંગતા નહીં આવડે કે ભગવાન પાસે મંદિરમાં માંગવાનું. હું માન માન પેલું ફૂલડું કરમાયેલું હું લઈ જાય કોઈની વાડીથી તોડીને. એ મેં ઘણી વાર કહેતો છે ને, એ કહી દઉં, પેલા ભાઈએ ભગવાનની મહાદેવની ભક્તિ કરી, ભગવાનની ભક્તિ કરી, પ્રાર્થના કરી, ભગવાનને રિઝાઈવા, ભગવાન પ્રગટ થઈ ગયા. બોલ માંગે તે ભગવાન, ભગવાન આપી દીધું. ભગવાનને કહ્યું પ્રભુ એક કામ કરો, મારો જો 50,000 નો ફાયદો થઈ જાય ને 5,000 ચડાવી દેવા દે. ભગવાન નાના હશે, ફાયદો થઈ ગયો, 50,000 મળી ગયા, પાસ થઈ ગયા. હવે એને વિચાર કર્યો, ખરેખર ભગવાનને પ્રાર્થનાથી ફાયદો થયો લે. ઘણા તમને મન તો શંકાઓ થતી હોય, ખરેખર ભગવાને બનાવ્યો, આ તો કોને બનાવ્યા, અંદર કયું પાનું વાપરેલું કાનમાં, વાત કરે આટલું નહીં સમજાય. આ ડોક્ટર એક આંખમાં જરા જરા હમારે, એમાં તો 50,000 લઈ લીધી. એને બે બે આંખ આપેલી, એને બે કાન આપ્યા, એટલે આટલા સુંદર. એમાં ભગવાન કેટલો દયાળુ, એ વરવા હારું રાખું ઘેર પાડે એમ કરી. એને ખબર હિતાજ રાખે રોટલો કેમ કરીને ભાગે વારે પ્રભુ. છતાં બી એના વિશે તમને મને ખબર નહીં, છતાં બી ભગવાન વિશે કઈ નહીં. પણ જેની નજર કોઈ સંતો પાસે જાય ને તો ખરેખર એને ખબર પડી જાય ઈશ્વર વિશે એ કેટલો સર્વશક્તિમાન છે. મારા વાળા ભાઈ બહેનો, એનો ખાલી એના વિશે સમજી જાઓ ને તોય ખબર પડી જાય કે કેટલો કોણ છે, કઈ શક્તિ છે જે આ બધું કામ કરી રહી. રસો હંસો કોંતેય, હે કુંતી પુત્ર હું જ છું, સર્વત્ર છું. મને તો વિચાર આવે, વાહ પ્રભુ તે કેટલી સુંદર આ સૃષ્ટિ બનાવી છે, એમાં વાહ પ્રભુ તે મને મનુષ્ય તો બનાવી દીધો, પણ તે મને આવો આવો ભગવાનની મહિમા ગાવાનો અવસર મળી ગયો, આટલો સુંદર મનુષ્ય જેના મળ્યો, એમાં બી જો મને સત્સંગની મળતે, કોઈ સદગુરુની મળતે, તો હું આજે ક્યાં મળતે. આપણે ભાગ્યશાળી છે, ભગવાનને બધું બનાવેલી સૃષ્ટિ, મનુષ્યને બનાવ્યો ભગવાને. વિચાર કર્યું કે મેં જો અહીંયા રહેવાને ફરતો રહેવા તો આ લોકો મને મારી નાખે, મતલબ રાત દિવસ માંગ્યા જ કરે. પેલા ભાઈ 50,000 નો ફાયદો થયો, એને વિચાર કર્યું કે કદાચ ભગવાને જ ફાયદો કર્યો હશે, આ તો ચાન્સની વાત છે, ચાન્સની વાત છે, લાગી કે તો ચાન્સ. પણ એને પાછું વિચાર્યું કદાચ એની મરજીથી થયા હે ને, તો પાછું ચાલ મેં આપી દેમ એનો ભાગ 5,000. એટલે મંદિરમાં ગયો ને ભગવાન કે પ્રભુ હું તો ઇન્સાફથી ચાલો રમણસ, પ્રભુ આ 5,000 આ રેખા દોરું, પેલી બાજુ જાય તો તમારા, આ બાજુ રે તમારા, જરા બી આમ તેમ નહીં, તમારી મરજી થી કદાચ. એટલે લાખવાનું તો એને જ હતું, સિક્કા લાખેલી દાદા 15 નોટ ની લાખી. પ્રભુ તમને તો હવે હું જરૂર આવી ગયો, એની લાઈનમાં પસાડી તો બીજો એનાથી માથે પારી. એ કે આ તો લીટી દોરે રેખા, રે લક્ષ્મણ રેખા દોરે, મેં તો આવું બી નહીં કરું, હારું થોડી કહેવાય. એ કે પ્રભુ આવું મેં નહીં કરું, પ્રભુ એક કામ કરું, હે ઉપર વાળો મેં તો ઉપર જ લાખો, જે ઉપર રહ્યા એ તારા, નીચે આવ્યા મારા, વાહ રે હવે ઉપર ક્યાં જવાના, કઈ કે ફેરવાય છે જવાનું. માણસ જો બુદ્ધિ વાળો છે ને ભાઈ, આ કાળા માથા ને માણસ ને કોઈ આખો આખો તમને વેચી કાઢે વાસે, અહીંયા બેહેલા આવો બેહેલા ને આ બાજુ જઈને તમાકુ છે યાર ખાવાનું બધું, આમ 2-3 કલાક માં તો રવાય નહીં, ગહ ગહ કરે જો જલ્દી, એ ગહે તો બી એટલા ફાઇન કરે ને, એ લગન માં મંડપ માં ગહ્યા કરે, જમોલા જામે બોલ્યા પેલા જમી લે ક્યાં ખણા, એ બનાવે તેવો ફાઇન બનાવે, બીજું તો કઈ નહીં. એક આંગળી આમ કેમ રાખે ખબર નહીં, એ આમ નહીં બનાવે, બસ આમ બનાવે, આવું દેખાડો તો કોઈને આવડતું, આમ આમ કરે એમ. હમણાં કોહિયા વિચારું તો ખરા ને, તો વિચારે કરું તો આમ મોટું કામ કરતો હોય ને દેવો, આમ એ બધાને સામે પાસે એમ બી કરે આટલી તાળી પાડે ને તો પેડો પાર થઈ જાય, આમ આમ ને પછી પાછા થોડુંક લઈ નામ કરે, પછી મને આવડે હું કે જો આવડે એ હોય તે મારી માં તો બહુ હશે, એ પછી પાછા આમ કરે આવું ઢગજું કરે પેન્ડલી જેવું વાળે ગુણચું જેવું એ વારે ને પછી આમ ખોલે ને ઘણા આવું નહીં કરે, બધી રીત બતાવું તમને ખાવું હોય તો ખાઈ જજો,
જ્યાં અહીંયા હું કને ગૌણું કરે ઘણા તો ખાલી કરે ને એમાં પેલા વિમલ વાળા તો એના બાપ એમાં બુટ્ટી લખે જડી બુટ્ટી એક મોટી પાકીટ ગુણ ચો ખોલે મોટી ગુણ ખોલે એમાં નાની ગુણ લખે એ એ દવા એ જડી બુટ્ટી આવે એમાં લાગે પછી મિક્સ કરે આવ મને માર આવ સત્યાનાશ કર સત્યાનાશ કેન્સર આવ કેન્સર આવ એમ અલાવે ને પછી આખું ખાલી કરે ખાલી કરે ને પછી ઘણા થૂકેઓ નહીં થૂકી કે ભાઈ 10 રૂપિયા ખર્ચે લસ પૂજ્ય કલ્પેશભાઈ થૂકવાનું થોડું ભાઈ થૂકતા રાખે ખાતા હતા એક રૂપિયા આપણો મહેનત ન છે આ ખાવાથી તો કેટલો ઉદ્ધાર થઈ કેટલા તરી ગયા રામ નામ લઈ મરી ગયા એ ખાઈને કેટલા તરી ગયા કોઈ દાણે સાંભળ્યું કે વિમલ ખાવાનો તરી ગયો મરી ગયો એ સાંભળી સાંભળ્યું 10 રૂપિયા વાળા તરી ગયા મરી ગયા આજે બી મને તો ઘણી વાર દુઃખ થાય કે પેલું ડેરીમાં જો લેટ પડીએ ને આપણે ડેરી છે ને અડગામના છે ને ડેરી એ ડેરીમાં જો લેટ જાય ને ડેરી વાળાને ખબર ને એમાં જરાક બી પાણી રાખે ને તો ડેરી વાળો ચલાવે નહીં જો ચલાવે મશીન કે પાણી રાખેલું છે પાછું મોકલે આપે આ બહુ દુઃખની વાત છે જે દૂધ પીવાથી ફાયદા એ ફાયદા શરીર માટે પૌષ્ટિક પણ એ દૂધમાં જરા બી પાણી નહીં ચાલે એ બી 2-3 કલાક જ ભરવાનું પછી ડેરી બંધ ને આ પાછું દારૂ આખી રાતો મળે જયારે ઠોખણ આવે ત્યારે શેકાય છે ને જેટલું પાણી નાખે એટલું ખપી જાય અંદર વાહ રે આ કેટલી ઉલટી દુનિયા 10 રૂપિયા નો તમાકુ ને વિમલ ને આમ લોકો ખાય આમ જેમાં સત્યાનાશ છે ભગવાન કહે છે જામ પર જામ પીને સે ક્યા ફાયદા રાત બીતી સુબહ કો ઉતર જાયેગી આલ્કોહોલ સત્યાનાશ તું એક વાર રામ નામ કી પ્યાલી પી લે ગુરુ નામ કી પ્યાલી ભૈયા તેરી સારી જિંદગી સુધર જાયેગી સુધર જાયેગી કેટલા લોકોની સુધરી ગઈ થોડુંક સમજો શું કામ શરીરને બગાડવાનું શું કામ કેન્સરને નોતરવાનું જવાનું ત્યાં તો જવાનું જ છે પણ જીવન જીવી જાઓ 10-10 રૂપિયા બચાવો તમારી પત્નીને છાડી લે આપો તમારા બાળકોને ભણાવો એક દાળમાં લોકો અહીંયા કોઈ ખાતા હોય તો તમને પ્રાર્થના કરું મારું નહીં ખાય ભાઈ અત્યારે જ મેં જોયું મને કોઈ બતાવ્યું કે એક છોકરાને તમાકુ બહુ ખાતો હતો એના મોટા ભાઈ ના પાડી કે તું આ ઉંમર તારી ખાવાની નહીં મળે તમાકુ આ વિમલ 10 રૂપિયાની એ છોકરાએ ઘરે ફાંસો ખાઈ લીધો લે કેટલી કેટલી તુચ્છ વિચાર કેટલા નાના વિચાર આજના એમાં યુવાનોની તો ફેશન બની ગઈ તમાકુ ખાવાની વિમલ ખાવાની દારૂ પીવાની સિગરેટ પીવાની બટન વાળી સિગરેટ બટન દાબે એટલે સિગરેટ ચાલુ થાય હવે તમે તો જોઈ બી નહીં હોય તો આટલી બધી વધી ગયું તમે વિચાર કરો યુવાનો તો ફેશનમાં સત્યાનાશ મારી તમને પ્રાર્થના 14 તારીખ આવતી છે વેલેન્ટાઇન ડે એ આપણે નથી ઉજવવાનું પાશ્ચાત્ય કલ્ચર ગંદકી છે આપણે તો ઈશ્વરની બંદગી કરવાની છે એ 14 તારીખે આપણા યુવાનોને આપણી યુવાન દીકરીને માતૃ પિતૃ પૂજન દિવસ શીખવું આપણી ભારતની સંસ્કૃતિ અરે એ દિવસ આપણા બાળકો આપણી દીકરીઓ મા બાપનું સન્માન કરશે આપણી ભારતની સંસ્કૃતિ આપણી ભારતની પરંપરા જળવાઈ રહેશે 14 તારીખે મારી તમને પ્રાર્થના છે આપણે નથી આ બીજા વિધર્મીઓનો ત્રેવાર છે વેલેન્ટાઇન ડે પૂજ્ય બાપુને ચિંતા થઈ કે વેલેન્ટાઇન ડે 11 વર્ષના દીકરાઓ ગર્ભવતી થઈ જાય દીકરીઓ આ તો ભારત દેશ છિન્ન ભિન્ન થઈ જવાનો આપણા યુવાનો ભ્રષ્ટ ભ્રષ્ટ થઈ જવાના મારો યુવાન કેવી રીતે આગળ વધવાનો એટલે પૂજ્ય બાપુએ વિચાર કર્યો લાવ એને આપણે કન્વર્ટ કરીને માતૃ પિતૃ પૂજન ઉજવીએ એ ઘણા લોકોના ગળામાં અટકી ગયું એટલે આ બધા કાવતરાઓ કરે કે આ તો વિમલ ગુટકા છોડાવે આ તો દારૂ છોડાવે તો ધંધાઓ કેવી રીતે ચાલવાના એમાં બધા જ થોડા થોડા હકડાયેલા એટલે બધાને જ આ ગમે નહીં એટલે આ કાવતરાઓ કરે કે આ સંત જો રહેશે તો આ બધું છોડાવી દેશે આજે અહીંયા જેટલા લોકો બેઠા છે સંતો પાસે ગયા વિમલ છોડી દીધા તમાકુ છોડી દીધા દારૂ છોડી દીધા આટલો દારૂ ઓછો વેચાય ને ભાઈ એટલે આ લોકોને નજરમાં આવી ગયા કેમ કે આ સમાજ ને સંસાર ને આ દેશ ને એવું નથી કે કોઈ યુવાન આગળ વધે ભક્તિ કરે બસ આપણે આગળ વધો પૈસા કમાવો કમાવે ને કમાવે પણ એને ખર્ચ કેવી રીતે કરવાનું જીવન કેવી રીતે જીવવાનું ગમે એટલા રૂપિયા કમાતો હોય પણ જીવન જીવતા નહીં આવડે તો હાન થઈને જશે વ્યસન કરશે એ ફેશન કરશે એ ચિંતાઓ કરશે એને જો જીવનમાં સત્સંગ નહીં હશે તો એ ધનનો દુરુપયોગ કરશે આવો આ કેટલું પરિવાર ગરીબ છે નાનો પરિવાર છતાં પણ
એવોને વિચાર આવ્યો, લાવો ભગવાનની મહિમા ગાય, ભગવાનના ગુણ ગાય, કે લોકો આવશે ને આપણે આયોજન કરીએ તો લોકો આવશે ભગવાનની મહિમા. અહીં કોઈ સુધરે કે નહીં સુધરે એનું આપણે કોઈ લક્ષ્ય નથી, પણ આપણે આપણું કર્તવ્ય કર્યું. જેને લેવું હોય એ લઈ લેશે, જેનું પરિવાર, જેને જેના પરિવારથી ઉપર ઉઠવું હોય, જેમાં જેના પરિવારને બચાવવું હોય, કંઈક કરવું હોય, સાદગી જીવન, સદાચારી જીવન જીવવું હોય, એ આ વાતને લઈ લેશે. ને જરૂરી છે ભાઈ, કોઈને નીબી ગમશે કે ભાઈ આ બધું હું બધું કે એક વાત નહીં, હું તો બીજી બી કહું, ગધેડો બી તમાકુ નહીં ખાય, કૂતરો બી બીમાર નહીં ખાય, કૂતરો. જય સિંહ ખાઈ ખાઈ બોલો જવેરભાઈ, એધે એધે હોય કા, એધે કૂતરો બી તમાકુ નહીં ખાય, બોલો ખાય મારી માં. અરે ખાય તો મને કેવો ને, આપણે આપી જો, હું આપણે ડેમો કરી જો, હું પ્રેક્ટિકલ. કૂતરો ને વિમલ તમાકુ દારૂ ગાય તરસી મરી જાય પણ દારૂ તો નહીં પીએ, ગધડો બી નહીં પીએ. ગધડો કે મારી જત લે કરે રામચંદ્રભાઈ, માણા થી મેં ગયેલો થોડો છે એ ગધડો. પણ જેના જીવનમાં અભિમાન હોય ને, અહંકાર હોય ને સાહેબ, એને આ વાત નિંદી ગમે કે આવું બધું કે. અરે આપણે અહીંયા સાંભળ્યા ને શબ્દો લાગી જવા જોઈએ આપણાના હૃદયમાં કે મેં ગધડા થી બી ગયેલો છે, કૂતરો નહીં ખાવ, અત્યારે કાઢીને વાળમાં ફેંકી દેવી જોઈએ. આથી સંકલ્પ લાવ કે નહીં ખાવ, નહીં ખાવ, નહીં ખાવ. પણ નહીં, અભિમાનમાં ચૂર છે. એકવાર દેડકાએ જોયું, એકવાર દેડકાને અભિમાનમાં ચૂર હતો, તો દેડકાએ જોયું હાથી જતો હતો ગામમાંથી, દેડકાએ વિચાર કર્યો મેં બી હાથી બનવાનો. અભિમાની માણસ હોય ને, અહંકારી એમ ઈગો હોય ને સાહેબ, એવા લોકોને આ વસ્તુ ઉતરે જ નહીં, સંતોની વાત ઉતરે જ નહીં, એવા મહાસત્સંગો એમને ગમે જ નહીં. એ દેડકાએ જોયું કે મેં બી હાથી બનવાનો, હાથી જેવો મોટો. એટલે દેડકાએ વિચાર કર્યો કેવી રીતે બનવું, કેવી રીતે બનવું, કેવી રીતે બનવું, કેવી રીતે બનવું. આજે લોકો એટલું જ જોયું, પૈસા વાળો બનો, ધનવાન બનો, કરોડપતિ બનો, પણ એવું નહીં વિચારે કોઈ સંતનો સાધક બનો, કોઈ સંતનો ભક્ત બનો, એ કોઈ દિવસ નહીં વિચારે. કોઈ મહાપુરુષના શરણે જાઓ, હવાથી સાંજ સુધી છેતરો, બીજાની બુરાઈ કરો, આ મંત્ર બાકી રહી જશે ને, ત્રીજો મંત્ર. દેડકાએ વિચાર કર્યો મેં બી મોટો બનવાનો, હાથી જેવો બનવાનો. એટલે એને વિચાર કર્યો હાથી જેવો બનવું, કેવી રીતે બનવું, કેવી રીતે. અભિમાની માણસનું આ જ કામ છે. એને જોયું સાયકલ વાળાને, ત્યાં જોયું સાયકલ વાળો ટ્યુબમાં હવા ભર્યા કરે, એને વિચાર કર્યો આમાં હવા ભરે તો ટ્યુબ મોટી થતી તો હું. એટલે સાયકલ વાળાને કહ્યું, સાયકલ વાળા ભાઈ મને બી હાથી જેવો બનાવો. સાયકલ વાળો કે થાપાડ મૂકા ને, મોટો હાથી જેવો બનવાનો, હું આવડું બનાવ દેવા. સાયકલ વાળો કે મારે હું બનાવું, એ પમડો ગાડી મોડા મૂકો, એક પમ માર્યો ડેઢ કોજરાક મોટો થઈ ગયો, જો થયો ને મોટો. સાયકલ વાળો હવે મારા ને તું માર, અભિમાન છે ભાઈ. સાયકલ વાળો કે લે તો મારું, એક બીજો પમ માર્યો, ફા, એ દેડકું હોઢેલું ની મહી. અભિમાની માણસ એ ચૂર ચૂર થઈ જાય, તૂટી ટોરન થઈ જાય, પણ એ કોઈ દાડે એ અભિમાન છોડતા નથી, અહંકાર છોડતા નથી, એ તૂટી ટોરન થઈ જાય. ભાઈ અભિમાન અહંકારમાં તો રાવણની લંકા હળગી ગઈ, અભિમાન ના અહંકારમાં તો રાવણના. મને ઘણા ભાઈ એકવાર પૂછે, મને એક ભાઈ પૂછે, રામચંદ્ર ભાઈ રાવણ દશાનંદ એમ કે ખરેખર રાવણના દહ માથા ઉતા હે કે? મેં કહું દશાનંદ તો ઉતા હે, એટલે તો લોકો કે દસ માથા રાવણના. તો રામચંદ્ર ભાઈ દહ માથા ઉતા તો હું તો કેમ કરી ન હે. આ માણસ એવો છે ને ભાઈ, એની એનો જવાબ મેં નહીં આપી શકું. એ ડહ માથા તો હું તો ભલે, પણ ફરતો કેવી રીતે અટકી જતો. મેં કોઈ પુરાવણ બની જાય પછી જોઈ લેજે ડહ માથા. આમાં લેવાની કઈ જરૂર નહીં પડે. અરે રાવણ ની હું તું વિચાર, એના કરતા રામજી નું વિચાર નહીં કે કેવા રામ હશે, રાવણ નું ચિંતન કર્યા કરે, કેમ કે રાવણ જેવી વિચારધારા છે. જે હશે એ વિચારવાની જરૂર નથી મારા વાલા ભાઈ. તો ત્રીજો મંત્ર છે, પેલો મંત્ર કોઈની બુરાઈ ન કરો, બીજો મંત્ર અપ્રિય ઘટના જે થઈ ગયું થઈ ગયું એની ચિંતા કરવાથી કઈ હાથમાં નહીં આવશે. જે સમય બાકી છે ને ગુણ ગાઈ લો, ઈશ્વરના ગુણ ગાઈ લો, બરાબર. તમાકુ ચૂનો વ્યસન આ વસ્તુથી બચો. આ લાગે ફેશન પણ ખરેખર એ સત્યાનાશ છે, એના પછાડી દુઃખની લાંબી કતારો છે. બચી જાઓ, એ સાંભળતા હોય ને ઘણા લોકોને આટલું આટલું કેવો, તો એ પ્રોગ્રામ પૂરો થાય ને, તમે જોજો આ બાજુ જઈને. મીઠાઈ ખાતા હોય એવું કોણ હશે, બહુ ભાઈ
ખબર પડી જાય કે વાત સાચી છે. ભાઈ આપણે તો મનુષ્ય છે, આપણે તો ઈશ્વર રામ રામ કરીએ છીએ, આ આપણું કામ નથી. બે પૈસા બચાવો, તમારા પરિવારને સારા કપડા પહેરાવો, હું કામ બીમાર થવાનું, હું કામ કેન્સર ને આ તે બધું ટેન્શન લેવાનું, સારું જીવન જીવો. બે દિવસની જિંદગી છે, સાંભળ્યું પછી આથી ગાંઠ વાંચો તો તમે જોડાયેલા. એટલા માટે જીવનમાં સત્સંગ જોઈએ. ત્રીજો મંત્ર, ઈકો અભિમાન. મેં વાત કરી રાવણની જેમ ઈકો જીવનમાં, ઈકો એટલે કોઈ કઈ કહી દઉં તો ગુસ્સો કરો, અભિમાનમાં રહેવું, સોના ચાંદી નો અભિમાન, અહંકાર, પદ પ્રતિષ્ઠા નો, આનો તેનો અભિમાન, શાનો અભિમાન કરવાનો. બે દિવસની જિંદગી, બધા સાથે પ્રેમભાવથી રહેવાનું, ખાલી આવેલા ને ખાલી જવાનું છે મારા વાલા ભાઈ બહેનો, એમાં અભિમાન અહંકાર ન કરવાનો, ભજન કરવાનું. અહીં મહાપુરુષોએ કહ્યું છે સત્સંગ કરવાનું. આવું બે કડી ગાઈ લઈએ. ભજન બિના ચેન આયે રામ, ભજન બિના ચેન આયે રામ, ભજન બિના ચેન આયે રામ, ભજન બિના સારા જીવન તો કર સારા જીવન, કોપી કર સારા જીવન, કોપી કર સારા જીવન, માયા
ભોગી કસી ના પૂરી પૂરી ભોગી કસી ના પૂરી કરતે કરતે ભજન પ્રભુકા કરતે કરતે ભજન પ્રભુકા કરતે કરતે ભજન હરિકા કરતે કરતે ભજન હરિકા મિટ જાયેગી દૂરી દૂરી મિટ જાયેગી દૂરી હમ બાતોં કે સાથ સાથ લો સભી પ્રભુ ભજન વિના બોલો રામ 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 રામ